દેશભરમાં વિજયાદશમીના પાવન પર્વની ઉજવણી થઈ રહી છે. દશેરા પર લોકો માણી રહ્યા છે ફાફડા અને જલેબીની જાફત. વડોદરાના નિઝામપુરામાં પણ વહેલી સવારથી લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. ફાફડા અને જલેબી લેવા માટે લોકો ઉમટી પડ્યા છે. વડોદરામાં ફાફડાના 480 રૂપિયા, જલેબીના 600 રૂપિયા ભાવ છે. વડોદરામાં દર વર્ષે 12-15 કરોડના ખવાય છે ફાફડા અને જલેબી. દશેરા નિમિત્તે વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં લોકો ફાફડા અને જલેબી ખાઈને આ પર્વની ઉજવણી કરતા હોય છે, ત્યારે આજે વહેલી સવારથી જ આપ જોઈ શકો છો કે નિઝામપુરામાં આવેલી જે ફાફડા જલેબીની દુકાન છે ત્યાં ફાફડા જલેબી ખરીદી કરવા માટે લોકોની લાંબી લાઈન લાગી છે. આપ જોઈ શકો છો કઈ રીતના લોકો સવારમાં ફાફડા અને જલેબી ખરીદવા માટે લાઈનમાં ઊભા રહીને અહીંયા ખરીદી રહ્યા છે. જે રીતના વેપારી દ્વારા ગઈકાલથી જ તમામ જે મટીરિયલ છે તે બનાવી દેવામાં આવ્યું હતું, પેકિંગ કરી દેવામાં આવ્યું હતું, ને હવે જે લોકો રિટેલમાં અહીંયા ખરીદી કરવા માટે આવી રહ્યા છે, સાથે જ કેટલાક લોકો એવા પણ છે કે જેના કંપનીના ઓર્ડર હશે અથવા તો કોઈ ગ્રુપ કોઈ પણ હશે તો ગ્રુપનું પણ ઓર્ડર હશે. આપ જોઈ શકો છો કઈ રીતના ફાફડા અને જે જલેબી છે તે અહીંયા લોકો ખરીદી રહ્યા છે. અત્યારે ગરમ ગરમ જે જલેબી છે તે પાછળ બનાવવામાં આવી રહી છે અને તે ઓર્ડર પ્રમાણે જે પણ ગ્રાહક આવે છે તેમને આપવામાં આવી રહી છે. જે રીતના વાત કરવામાં આવે તો વડોદરામાં જો આજે વાત કરીએ તો વડોદરા શહેર અને જિલ્લામાં કુલ મળીને 15 કરોડની આસપાસનું ફાફડા અને જલેબી લોકો ખાશે તે પ્રકારનો અંદાજો વેપારી એસોસિએશન દ્વારા લગાવવામાં આવ્યો છે. લોકોની જે લાઈન છે તે અહીંયા ફાફડા જલેબીની ખરીદી કરવા માટે લાગી છે. જે વેપારી છે મયુરભાઈ પટેલ, તેમની સાથે બી વાત કરવાનો પ્રયાસ કરીશું. મયુરભાઈ, શું કહેશો આજે જે રીતના લાઈન લાગી છે સવારથી, દશેરાનો પર્વ છે, શું તૈયારી છે અને શું ભાવ છે આજનો? ભાવ છે અમારો ફાફડાનો 480 રૂપિયા કિલો અને જલેબી છે ઘીવાળી 600 રૂપિયા કિલો, અને તૈયારી 2-4 દિવસથી ચાલુ જ છે અને રોજની જેમ આ વખતે ગ્રાહકી બી સારી આવી છે. કેટલા ઓર્ડર્સ એડવાન્સમાં આવ્યા હતા તમને, કંપની હોય કે ગ્રુપ હોય? ઓર્ડર તો અમારે જે રેગ્યુલર આવે છે એનાથી પ્લસ થયા છે, બાકી તો જે કસ્ટમર અમારા રેગ્યુલર છે તો આવવાના જ છે. સવારથી જ લાઈનો લાગી છે, વેપારીઓમાં ચહેરા પર ખુશી છે? હા, 100%. જે રીતના વેપારીઓના ચહેરા પર ખુશી છે કારણ કે લોકોની ગ્રાહકી નીકળી છે, લોકો ખરીદી કરવા માટે અહીંયા આવ્યા છે. સવારથી જ લોકો ફાફડા જલેબીની ખરીદી કરીને પોતાના ઘરે લઈ જાય છે અને ત્યાર પછી પોતાના પરિવાર કે તેમના જે મિત્રો છે તેમની સાથે મળીને ફાફડા જલેબી ખાઈને આજે તહેવાર છે તેની ઉજવણી કરે છે. અને અસત્ય પર સત્યનો જે રીતના વિજય થયો હતો અને આજે દશેરાનો પર્વ છે તો ચોક્કસથી કહી શકાય કે ગુજરાતીઓમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ફાફડા જલેબી લોકો લાઈનમાં ઉભા રહીને ખરીદતા જોવા મળી રહ્યા છે. સહયોગી હાર્દિક દીક્ષિત સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. વડોદરામાં દશેરા પર શસ્ત્રપૂજા કરવામાં આવી. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે શસ્ત્રપૂજન કર્યું. પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નવા પણ ઉપસ્થિત રહ્યા. શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે શસ્ત્રપૂજા કરવામાં આવી. હથિયાર, અશ્વ અને વાહનોની ખાસ પૂજા કરવામાં આવી. પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા. આપું છું આજના એવા દિવસના જેમાં અચ્છાઈએ બુરાઈ ઉપર જે જીત હાંસિલ કરી એવા માતાજી કૃપાથી તમામ લોકોમાં એવા રહે કે અચ્છાઈઓ જો જ્યાદા પ્રિવેલ કરે બુરાઈઓ ઉપર જોએ, અને એના જ ભાગરૂપે અમે આજ પોલીસ હેડક્વાર્ટરમાં અમારા જો શસ્ત્રો હોય છે જો પ્રજાના સુરક્ષિત રાખવા માટે સરકારશ્રી આપેલા છે એના અમે પૂજા કરીએ છીએ, અને એના જ ભાગરૂપે આજે હથિયારોની પૂજા થઈ. અમારા અશ્વ હોય જો વિજયના પ્રતીક બી હોય છે, અને સાથોસાથ એવા વિસ્તારો જો શેરીઓ વિસ્તાર હોય છે, અમારા બહાર આઉટર વિસ્તારો હોય છે તે વિસ્તારોનું પેટ્રોલિંગમાં અમે ઉપયોગ કરીએ છીએ, એને પૂજા કરવામાં આવી, અને પ્રજાને સુરક્ષિત રાખવા માટે જેટલા ઝડપથી પહોંચી શકીએ વાહનોને એના માટે પૂજા કરવામાં આવી. અને માતાજી સામે એવી વિનંતી પણ કરી કે આ અમારા જો શસ્ત્રોનો ઉપયોગ ત્યારે અમે કરીએ જ્યારે અમારી પ્રજાને એના જરૂરત હોય, એના જાનમાલને સુરક્ષિત રાખવા માટે જરૂરત હોય, અને શહેરમાં એટલી શાંતિ બી રહે કે જેથી એના કભી ઉપયોગ કરવાની પણ જરૂરત નહીં પડે, એવી પણ માતા સામે વિનંતી માંગી.